घनता केवी छे 1 કરતા ઓછી છે એટલે તરે છે અને સોય છે એની ઘનતા 1 કરતા કેવી છે વધારે છે એટલે ડૂબી જાય છે મને ઓકે આ સિવાય જે કઈ આપણે વાત કરતા હતા પાણીની બરાબર પાંદડા છે પાંદડા શું થાય છે તો કે પાણી પર તરે છે જ્યારે જે કઈ સોય છે डूबी जाए
अवकाश હોય છે માટે શું થાય છે પાણી પર તરે છે ચલો હવે ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર શું થાય તરે છે અને ભરેલી પ્લાસ્ટિકની બોટલ છે શું થાય છે પાણીમાં ડૂબી જાય છે આનું પણ કારણ એ જ આવશે શું થશે ખાલી પ્લાસ્ટિકની બોટલ હશે એમાં હવા હશે એમાં શું હશે હવા હશે એટલે કે જગ્યા હશે અવકાશ હશે અને જે કે પાણી ભરેલું છે તો એમાં હવા નહીં હોય અને શું હશે એમાં પાણી હશે ઓકે એટલા માટે શું થાય છે તો કે ખાલી બોટલ છે પાણી પર તરે છે અને પાણી ભરવાથી વજન વધી જાય છે એટલે શું થાય છે એ ડૂબી જાય છે એલ્યુમિનિયમનો બરફ એ તો આપણે સમજી ગયા બરફ ફેલાય થશે તો શું થશે તરસે અને જો એક નક્કર ગોળો થશે તો એ શું થાય છે ડૂબી જાય છે ઓકે ચલો હવે શું આ જાજુ છે તો કે સેજલ સવારે ઉઠી ત્યારે તેમની માતાને તાવ હતો પિતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપવા ગયા તેમણે સેજલને કહ્યું તું ઈંડા બાફી દે પાણીમાં થોડું મીઠું પણ નાખજે બરાબર સેજલે એના પપ્પાએ શું કીધું છે એમના માતાને તાવ આવ્યો છે એટલે રસોઈ સેજલે બનાવવી પડશે એટલે સેજલે શું કીધું છે કે તું પાણીમાં થોડું મીઠું નાખજે અને પછી એમાં ઈંડા બાફ તેજલે વાસણમાં પાણી લીધું ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળિયા હતા તે શું થયા ઉપર આવવા લાગ્યા બરાબર એ શું થાય છે ઉપર આવવા લાગે છે એટલે શું થયું કે પાણીમાં મીઠું નાખતા પાણી કેવું થયું ભારે થયું હવે ભારે વસ્તુમાં આપણે હલકી વસ્તુ નાખીએ પહેલા કેવું હતું જ્યારે થોડું પાણી હતું ત્યારે ઈંડા ભારે હતા ઈંડા ભારે હોવાને કારણે શું થયું નીચે બેસી ગયા હતા બરાબર પણ જેમ જેમ એણે મીઠું નાખ્યું એમ પાણી ભારે થયું એટલે ઈંડા કેવા થયા હલકા થયા પાણીની સાપેક્ષે ઈંડા કેવા થયા હલકા થયા અને ધીમે ધીમે ઈંડા છે પણ કેવા આવવા માંડ્યા ઉપર આવવા લાગ્યા એક પેલામાં થોડું પાણી લો તેમાં એક લીંબુ મૂકો હવે પાણીમાં અડધી ચમચી મીઠું નાખો બરાબર પહેલા લીંબુ મૂકશો ને એટલે પાણી પર તરશે પછી હવે તમે એમાં ચમચી મીઠું નાખશો એટલે શું થશે લીંબુ છે પાણીમાં તરવા માટે સક્ષમ થશે બરાબર તો આપણે અહીંયા સુધીનું રાખીએ બાકીનું જે કંઈ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું બરાબર આજનું જે કંઈ હોમવર્ક છે એ હું સોંપણીમાંથી તમને ફોટા પાડીને મોકલીશ જે તમારે સારા અક્ષરે લખવાનું રહેશે ઓકે જય શ્રી કૃષ્ણ